પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને જ્ઞાન વત્સલ સ્વામીના વિડીયો સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો ધન્યવાદ આજે વાત સમજવી છે સિક્રેટ ઓફ સક્સેસ જ્યારે જ્યારે વિદેશ જવાનું થાય ભલે પરદેશ જઈએ આપણે શરીરથી વિદેશમાં હોઈએ પણ દેશ તો આપણા દિલમાં હોય છે આપણે ભારતમાં છીએ પણ ભારત આપણામાં છે કે નહીં ભારતનું જેટલું વિદેશીઓએ બગાડ્યું છે એના કરતા ભારતવાસીઓએ જાજુ બગાડ્યું છે એ બધાની વચ્ચે બે હજાર દસમાં અમે અમેરિકા હતા એ સમયે અમેરિકાના કોઈ પણ મોલમાં મિનિયા મોલ ઓફ અમેરિકા છે ન્યુયોર્કમાં મેનહેટનમાં ઘણા બધા મોટા મોલ આપણે જોયા આપણી નજર સતત મેડ ઇન ઇન્ડિયા લખેલી કોઈ પ્રોડક્ટને શોધે જેમ આપણને યુરોપની અંદર પણ એક આપણો ગૌ વર્ણો માણસ મળી જાય કેટલો આનંદ થાય રણમાં મેરડી મળી હોય ને જે આનંદ થાય ને અને એમાં જો ગુજરાતીમાં બોલતો હોય તો તો આપણને બહુ જ આનંદ થાય એમાં હું બધે તપાસ કરતો હતો બધી પ્રોડક્ટ અમેરિકાના યુવકો મારી સાથે હતા મેં કીધું મેડ ઇન ઇન્ડિયા કઈ છે કે નહીં ક્યાંય મળે નહીં એટલે એ લોકો મારી મશ્કરી કરે પણ કે શું હોય મેડ ઇન ઇન્ડિયાનું ત્યાં અમે ન્યુયોર્કમાં એક મોલની બહાર નીકળતા તે એક ગટરનું ઢાંકણું હતું એના પર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા એટલે પેલા લોકોએ મારી સહેજ મશ્કરી કરી મને કે તમારું ભારત તો ગટરના ઢાંકણામાં જ બધું આખા વિશ્વની ગંદકીને ઢાંકી શકે ને એ જ અમારું ભારત છે ભારતની આ તાકાત છે સ્વામી વિવેકાનંદ જ્યારે શિકાગોમાં પ્રવચન કરવા માટે ગયા ત્યારે વિવેકાનંદ સ્વામી બોલ્યા હતા આજે તો એકલો આવ્યો છું આગામી વર્ષોમાં હિન્દુસ્તાનની ફોજ આવશે ભારત આ છે મનુસ્મૃતિમાં લખ્યું છે એ ત દેશ પ્રસુત છે સકાશાદગ્ર જન્મન સમસમ ચરિત્રન શિક્ષેરન પૃથ્વી આમ સર્વ માનવ શું ભારત છે જે ભારતને નથી સમજી શકતા એ જ ભારતની ટીકા કરે છે જે ભારતના ઐતિહાસિક વારસાને નથી જાણી શક્યા એ જ ભારત માટે વધારે દુઃખી છે તેજ ઢોળે તેઓ તપે છે આજ ઇતિહાસ ખોળે ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત એ આર્યની ભૂમિ તણો પ્રકાશ કવિશ્વર નાના લાલ લખે છે આ શું આપણો ભારત છે લોર્ડ મેકોલે જેને શિક્ષણ પદ્ધતિ અહીંયા ભારતીય લોકોને વટલાવાની શિક્ષણ પદ્ધતિ આપી એ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટમાં એક લેટર લખે છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફર્યો ફર્યો અને આસામ સુધી એક એક ભિખારી કે ચોર મને મળતો નથી આ લોર્ડ મેકોલે બ્રિટિશ પાર્લામેન્ટને લખેલો એક પત્ર છે જે સમયે બ્રિટનના માણસો કપડાં પહેરવાનું નહોતા જાણતા એ સમયે આપણા ત્યાં ઢાકાનું મલમલ ને પાટણના પટોળા બનતા હતા ભારત છે સમગ્ર વિશ્વના લોકો નાલંદા તક્ષ શિલામાં અહીંયા વિદ્યાભ્યાસ કરવા માટે આવે એ આપણું ભારત છે એવા ભારતના આપણે સૌ કોઈ સંતાનો એટલે એક અસ્મિતા આપણા મનની અંદર ઉજાગર થાય છે કે વિશ્વના નકશા ઉપર ભારત શ્રેષ્ઠ હતું તો આપણે શ્રેષ્ઠ એને કરી બતાવવું છે વિવેકાનંદ સ્વામી લખ્યું છે ઇચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી દરેકમાં શક્તિ ગજબની રેલી છે સ્કૂટરમાં ફ્યુલ હોય એટલા માટે સ્કૂટર ચાલતું નથી એ ફ્યુલ ને ઇગ્નાઇટ કરવું પડે છે ખાલી ગેસ થી રોટલીઓ નથી બનતી પ્રગટેલા પ્રજ્વલિત ગેસ થી રોટલીઓ બને છે એમાં અહીંયા બેઠેલામાં પણ કોઈકમાં પેટ્રોલ હશે કોઈકમાં ફ્યુલ ડીઝલ હશે કોઈકમાં સીએનજી હશે ઇગ્નાઇટ કરવા માટે આજનો આ સમારોહ છે ઇગ્નાઇટ કરવા માટે લાઇટરથી સ્ટાર્ટ કર્યા પછી લાઇટરની કોઈ જરૂર લાગતી નથી જસ્ટ એન લાઈટન એને એનલાઇટ કરવાના છે થોડાક દિવસો પહેલા જ એક દુઃખદ ઘટનાથી બાળકો સારા પ્લેયર્સ બાળકો બાર થી ચૌદ વર્ષના બાળકો રમતા રમતા પોતાની સાયકલ બાયસિકલ પાર્ક કરી એક ગુફામાં જઈ બેઠા ખબર નહોતો કે વરસાદ આવી પડશે અને બહાર નીકળવાની એક્ઝિટ માત્ર બંધ થઈ જશે 16 દિવસ સુધી એ બાળકોને બહાર કાઢવાનો પ્રયત્ન 10 દિવસ પછી 6 દિવસમાં આયામ ચાલ્યો છે એક કોચ જે બાળકોને આવી વિપરીત પરિસ્થિતિમાં પણ સ્થિર રીતે રાખી શકે છે અને એની વચ્ચે સમગ્ર વિશ્વના ડાઈવર લોકોએ પ્રયત્ન કર્યા એક ડાઈવર તો પોતે મોતને શરણ થયો પણ છતાં એની વિડિયો કદાચ કોઈકે જોયું હોય જ્યાં ચામાં ચિડિયા ઉડતા હોય જ્યાં ઝીરો વિઝિબિલિટી હોય જોઈ ન શકાય અરે સ્વિમિંગ પુલમાં તરવું કે આજીમાં તરવું એ જુદી વસ્તુ છે પણ ગુફામાં ભરાયેલા પાણીમાં તરવું જ્યાં તમે કોઈ વખત નથી ગયા અને ત્યાં તરવું જ્યાં પોતાને બચવા માટે નહીં પણ બીજાને બચાવવા માટે તરવું બહુ જુદી વસ્તુ છે પણ ડાઇવર લોકોએ પ્રયત્ન કર્યો અને તેર લોકોને ચૌદ લોકોને સલામત કાઢ્યા આજે હું વિચાર કરતો તો કે આજનો સમારોહ પણ કંઈક આવો જ છે ગુફામાં રહેલા બાળકોને બહાર નીકળવાની ઈચ્છા હતી પણ 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 હતી હતી એક સંજોગો એવા હતા કે બહાર નહોતા નીકળી શકતા એમ આપણા સમાજ પણ ક્યાંક ગુફામાં હલવાયેલા છે ક્યાંક સંકુચિતતાની ગુફા છે ક્યાંક આળસની ક્યાંક બેદરકારીની ક્યાંક ઈર્ષાની ક્યાંક અહંકારની ગુફાઓ છે જેનો ત્યાગ નથી કરી શકતા અને એવા સમયે જરૂર છે કોઈક ડાઈવરની જે ગોતો લગાવીને આપણને બહાર કાઢે આજનો સમગ્ર સમારોહ એને બહાર કાઢવા માટેનો છે ગુફામાંથી બહાર કાઢવા માટેનો છે એક નવી દિશા આપવા માટેનો છે સિક્રેટ ઓફ સક્સેસ સફળતા પ્રત્યેક વ્યક્તિને સફળતા ગમે છે હાર તો ખાલી પહેરવામાં ગમે છે જીવનમાં બિલકુલ ગમતી હાર શબ્દ પહેરવામાં જ ગમે પછી બિલકુલ ગમે નહીં હાર હાર શબ્દ નથી ગમતો જીત ગમે છે સફળતા ગમે છે દરેકને પોતાનું નામ અમર કરી દેવું છે એટલે તો કેટલાક વાસણ પર નામ લખે છે કેટલાક મકાન પર નામ લખે ગાડી પર લખે આગળ લખે પાછળ લખે આબુ અંબાજી ફરવા ગયા પથરા પર ના આવે નામ લખે છે નામ રહેવું જોઈએ મારું નામ અમર રહેવું જોઈએ અહીંયા તો સિકંદરો અને અકબરો પણ મટી ગયા એ બધાની વચ્ચે નામ કોનું રહે છે કોને દિશા દર્શન બતાવી શકે છે એના માટે થોડોક પ્રયત્ન સિક્રેટ ઓફ સક્સેસ એક પ્રવચન દ્વારા કેવળ ઉદ્યોગની સફળતા પણ આર્થિક સફળતા પારિવારિક સફળતા માનસિક સફળતા સામાજિક સફળતા અને આધ્યાત્મિક સફળતા ક્રિકેટની અંદર કેવળ બોલિંગ આવડે એટલું પૂરતું નથી બોલિંગ ફાવે કીપિંગ ફાવે ફિલ્ડિંગ ફાવે બેટિંગ ફાવે એ પર્સનાલિટી છે પાટીદાર સમાજ ઓલ થવો જોઈએ દરેક બાબતે પરિપૂર્ણ થવો જોઈએ એ આજનો આ સંદેશ છે એમાં પણ આ વિષય ઉપર એક સાધુને બોલતા સાંભળી એટલે થોડો ખીચકીચાટ થાય કદાચ પત્રિકામાં નામ વાંચે એટલે પ્રશ્ન થાય કે બાવાઓ શું વાતો કરવાના ભગવા કપડાં વાળા જેને બિઝનેસનો અનુભવ છે જે કોઈ પોતાની પાસે એક પૈસો પણ રાખતા નથી અહીંયા બેઠેલા અમારા બે સંતોમાંથી કે બીએપીએસના ના સંતોમાંથી એક સાધુ એક પૈસાનો ક્યારેય સ્પર્શ નથી કરતા સ્પર્શ નથી કરતા એટલું નહીં પોતાનું કોઈ એકાઉન્ટ નથી હોતું કશું જ નહીં કોઈ પોતાના વ્યવસાય નથી છતાં એની વચ્ચે દેશ વિદેશ ગુમીએ છીએ આપના જેવા અનેક ઉદ્યોગપતિઓને મળીએ છીએ એ હેનરી ફોર્ડ ની ડેટ્રોઇડ ની ફોર્ડ કંપની હોય કે માઇક્રોસોફ્ટ ની સિએટલ ની કંપની હોય વી હેવ બીન ધેર ત્યાં પણ ગયા છીએ અનેક કરોડપતિઓ માણસોને મળીએ છીએ અને વિદેશીઓને જોયા પછી સહેજે સહેજે મનમાં થાય છે કે મારા ભારતીયો આ લેવલ પર કેમ ન હોવા જોઈએ આપણા માણસો આ લેવલ પર કેમ નહીં જ્યારે જ્યારે ડોલર ની સામે રૂપિયો ગગડ્યો આ સમાચાર વાંચીએ છીએ ત્યારે ન તો અમે ડોલરને હાથમાં પકડીએ છીએ ન તો રૂપિયાને હાથમાં પકડીએ છીએ પણ એક હાર્ટ એટેક જેવું પેઇન થાય છે એક ભારતીય સાધુ તરીકે મને હંમેશા એમ થાય છે કે એક દિવસ ભારતનું એવો આવવો જોઈએ કે વન રૂપીઝ ઇક્વલ ટુ સિક્સટી ડોલર થવા જોઈએ શા માટે ના કરી શકીએ આટલું યુવાધન જેની પાસે હોય થોમસ ફ્રોઈડમેન ન્યુયોર્કની અંદર એક મેગેઝિનની અંદર આર્ટિકલ લખે છે ભારતના કરોડો લોકોને એક સમયનું જમવાનું પણ નથી મળતું આજે વીસ પચીસ વર્ષ પછી સિનારીઓ બદલાઈ ગયો છે આજે અમેરિકામાં કોઈ છોકરાઓ સ્કૂલમાં કોલેજમાં હોમવર્ક ન કરે લેસન ન કરે એ સમયે અમેરિકાના પ્રોફેસરો અને અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામા પણ બોલ્યા હતા કે દીકરાઓ બરાબર હોમવર્ક લેસન કરજો નહીં તો ભારતના છોકરાઓ અમેરિકાની નોકરીઓ લઈ જશે આજે અમેરિકા ગુગલના સીઓ સુંદર પિચાઈ છે જેનો એક વર્ષનો પગાર પાંચસો ને કરોડ છે સુંદર પણ આપણા છે સત્ય નાદેલા પણ આપણા છે ભારતનું બુદ્ધિ સમગ્ર વિશ્વને હલાવે એટલી શક્તિ આપણી પાસે છે અમેરિકાને ભારતની કોઈ બંદૂકની બીક નથી બીક નથી બીક નથી કારણ કે ભારતની એક પણ મિસાઇલ અમેરિકા સુધી પહોંચે એટલી ક્ષમતા જ બ્રહ્મોઝ એક પણ મિસાઇલ નહીં અમેરિકાની બીક છે ભારતના યુવાનોની ખાલી યુવાનોની નહીં ભણેલા યુવાનોની અભણની તો ભારતને પોતાની બીક છે ભણેલાની બીક છે એ બધાની વચ્ચે આપણો સમાજ શિક્ષિત સમાજ થવો જોઈએ સુવિકસિત સમાજ થવો જોઈએ સુચરિત સમાજ થવો જોઈએ એક સંત તરીકે અમે અગિયારસો સંતો પૈકીના અઢીસો ત્રણસો એન્જિનિયરો છીએ ડોક્ટરો છે સીએ છે સીએસ છે સમગ્ર વિશ્વના અનેક માનદાતાઓને માર્ગદર્શન આપી શકે એવી કારકિર્દીનો ત્યાગ કરી અને ભગવા કપડાની અંદર સમાજના ઉત્કર્ષ માટે આહોમ કરનારા આ પવિત્ર સંતો છે એટલે આજના સબ્જેક્ટના મેં પાંચ ટોપિક વિચાર્યા છે ફર્સ્ટ વન મિનેશન સફળતા માટે અતિશય અગત્યનું પગથું હોય તો સેકન્ડ વન વન ડેડિકેશન થર્ડ ડિસિપ્લિન એન્ડ ડિવોશન જેની પાસે ડિટરમાઇન પર્સનાલિટી છે જમીનમાં પાણી હોય પણ જ્યાં સુધી તમે ન તો બોર કરો ન તો કૂવો કરો ન તો પાઇપ નાખો ન તો મોટર નાખો ન તો ઇલેક્ટ્રિસિટી પ્લગ ઓન કરો ત્યાં સુધી કોઈ પાણી એની જાતે બહાર નથી આવતા તમારે કિંમત ચૂકવવી પડશે નક્કી કરવું પડશે એક દાળ ભાત ખાનારો વાણીઓ ભારતને આઝાદ કરી શકે ગાંધીજીની આત્મકથા વાંચજો જરા સત્યના પ્રયોગો રાજકોટમાં જ મરિયમ બાઈનો કેસ લડતા બાપુ હાથમાં એક કાગળ પકડેને માતાજી આવે સ્ટેજ પરથી બોલવું એટલે એ કઈ કોમન નથી બધા માટે બાપુને વાઇબ્રેટિંગ મોડ પર આવી ગયા એ માણસ ક્વીટ ઇન્ડિયા હિન્દ છોડો બોલે અને અંગ્રેજોને હલાવે જે અંગ્રેજો એ વિશ્વના એકસો ને સડસઠ દેશો પર રાજ કર્યું હતું આ ધોળી પ્રજા અતિ બુદ્ધિશાળી પ્રજા છે હતા ખોબા જેવડા પણ આખા ભારતને સર કરી નાખ્યું હતું ગુલામ કરી નાખ્યા એ અંગ્રેજોને હલાવી નાખે કઈ તાકાત એની પાસે ડિટર્મિનેશન કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા પાછો નહીં ફરું અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર સ્ટેચ્યુ છે ચંદ્ર પર જઈ શકાય જે સમયે ગુજરાતના ભારતના માણસો ચાંદા મામા કહેતા આજે પણ આપણે ચાંદા મામા કહીએ છીએ અને સુરતને દાદા કહીએ છીએ કારણ કે જે ઠંડક આપે મામાને જે તપી જાય દાદા અને ચાંદામાં ઝુંપડી છે બાજુમાં ડોસી છે બાજુમાં બકરી બાંધી છે એની વચ્ચે ઓગણીસો એકસઠ ના વર્ષની અંદર કેનેડી કહી શકે કે મેન મૂન ચંદ્ર પૃથ્વી એની વચ્ચે કેટલા કેલ્ક્યુલેશન કરે ત્યારે ચંદ્ર ઉપર નીલ આર્મસ્ટોંગ ઉતરી શકે અને બોલ્યા પછી બીજા જ વર્ષે ચંદ્ર પર કોઈ ઉતર્યું નથી દસ વર્ષ પછી આ સંકલ્પ સાકાર થયો છે ભલે સંકલ્પ પછી સાકાર થાય પણ સંકલ્પ કરો તો ખરા એટલે ફર્સ્ટ થિંગ છે ડિટર્મિનેશન અને જે નક્કી કરે છે એને કોઈ પ્રશ્નો નહીં નડે ઉત્તરાયણમાં નક્કી કરીએ છીએ પતંગ ચગાવવા છે તો લગભગ દીકરાઓને વહેલા નહીં ઉઠાડવા પડે એલાર્મ વગર ઉઠશે પોતાને અગાસી નાની હશે તો મોટી અગાસી શોધશે સારી ફિરકી લાવશે દોરી લાવશે અને સનગ્લાસ પહેરશે કારણ કે સનલાઇટ નડશે એટલે આંગળીઓ પર કાપા પડવાના હશે તો ટ્યુબ કે ટોટીઓ લગાવશે અગાશી પર ડીજે સિસ્ટમ ગોઠવશે કદાચ કાલાવડ બાજુ પવનની હોય તો તમારે કેવું છે પતંગ લઈને ત્યાં લાંબો થશે પણ ચગાઈ પાર પાડશે નક્કી થાય છે કે પતંગ ચગાવો છે તો માણસ ક્યાં પહોંચે ધીરુભાઈ અંબાણી દિનકર જોશી એક પુસ્તક લખ્યું છે પુરુષાર્થી પ્રતિભા વાંચવા જેવું પુસ્તક છે ચારસો સિલિંગની નોકરી કરનારો આ માણસ પેટ્રોલ સ્ટેશન પર નોકરી કરનારો માણસ આ લેવલ પર પહોંચે ધીરુભાઈના બાપુજીને કોકના ત્યાંથી ભોજનનું આમંત્રણ હોય તો એના ઘરે એનાઉન્સમેન્ટ થતું હતું કે આવતીકાલે બપોરે જમવાનું છે એટલે આજે રાત્રે ઘરે રસોઈ નહીં બને એક ટંકનું આગલા દિવસનું બચાવી લેતા હતા અને બીજી જાહેરાત એમ કરતા કાલે બપોરે ત્યાં બરાબર જમજો આવતીકાલ રાત્રે ઘરે નહીં બને બે ટાઈમનું બચાવી લે ધીરુભાઈ ચડીઓ પહેરતા હતા લાઇટોવાળી જૂના લોકો પહેરી હશે અત્યારે જેમ લાઇટો ટી શર્ટ આવે શૂઝ આવે ને આપણે તો ચડીઓ લાઇટોવાળી આવતી હતી ને ઠીકડા ફટકાર્યા હોય ઉત્તરાયણના દોરાથી ગોધડા શિવતા તેમ એ બધાની વચ્ચે આટલી નેવું હજાર કરોડની એસેટ ઊભી કરી શકે પણ ધીરુભાઈના જીવનમાં લખ્યું છે એનસીસીની પરેડના સાહેબ આવ્યા હતા અને જીપમાં બેસી નીકળતા હતા ધીરુભાઈ પણ એનસીસીના ક્રેડિટ તરીકે ત્યાં ઉભેલા હતા બધા સલામ કરી અને ધીરુભાઈ એમ સંકલ્પ કરે છે કે ક્યાં સુધી લોકોને સલામ કરવી લોકો આપણને સલામ કરે ક્યારે થઈએ સંકલ્પ તો કરો સપના તો જુઓ થોડાક મોટું કેમ ના વિચારી શકીએ જેને એક હોટલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય મોહનસિંહ છ માસરસિંગનું મૃત્યુ થઈ ગયું હોય બુટ ચપ્પલની એક નાનકડી દુકાનમાં નોકરી કરે અને એક હોટલમાં એન્ટર થવા માટે ગયા સિમલામાં સેસિલ હોટલમાં અને કહે છે ઇન્ડિયન્સ આર નોટ અલાઉડ ઇન ધીસ હોટલ શિમલાની સસિલ હોટલમાં એને કાઢી મૂકવામાં આવ્યા એ સમયે એણે સંકલ્પ કર્યો કે તારે ટક્કર મારે હોટલના બનાવું તો હું મોહનસિંહ નહીં અને એણે પ્રયત્ન કરતા કરતા હોટલ બનાવી એ વિશ્વ વિખ્યાત બોમ્બેની ઓબેરોય હોટલ બૂટ ચપ્પલમાં નોકરી કરનારો માણસ ઓબેરોય હોટલ બની શકે જીલેટ રેઝર જેના નામ પરથી જીલેટ ને બધું બહાર આવ્યું એક સામાન્ય દુકાનમાં નોકરી કરનારો માણસ આ લેવલ સુધી વધી શકે શક્ય છે અજીઝ પ્રેમજીએ બિઝનેસમેન ઓફ ધ યર વિપ્રોના અજીસ પ્રેમજી એક બહુ સરસ સ્લોગન આપ્યું હતું એના સફળતાના ઇન્ટરવ્યુમાં કે હંમેશા મોટા ગજાના વિચારો કરવા મોટા ગજાના વિચારો કરવા આ આપણે સંકલ્પ કરવાનો છે ચાઈના જેવો દેશ છે બધા સાઈઝમાં બહુ નાના પણ મોટા મોટાને હંફાવ એવા છે ખાવામાં આપણા જેવા કોઈ મસાલા ખાતા નથી છતાં પણ ભલ ભલાને આંટી મારે એના ઓલિમ્પિકમાં મેડલ હોય એટલું તો આપણું ગ્રાન્ડ ટોટલ ના હોય અત્યાર સુધી ઓલમ્પિક શરૂ થઈ એટલું ટોટલ દેશ બધી જ કોમ્પિટિશનમાં મેડલ પ્રાપ્ત કરે પણ બાસ્કેટબોલમાં મેડલ ના આવે કારણ કે બાસ્કેટબોલ તો હાઈટ જોઈએ અને એને બધા પૂછી આ બધા થિંગ એટલે નંબર ના આવે એટલે વિચાર કર્યો કે નંબર કેમ ના આવે કંઈક કરીએ શું કરવું છે આખા ચાઇનામાંથી હાઈટ છોકરા શોધો આખા ચાના ચાઇનામાંથી હાઈટ છોકરીઓ શોધો બાસ્કેટબોલની ટ્રેનિંગ આપી બંનેને લગ્ન કરાવડાવ્યા એની જે પ્રજા થઈ એ હાઈટ વાળી વાળી થઈ અને એમાંથી મેડલ લાયા શું વિચારે છે આપણને કલ્પના પણ ના થાય બેઝિંગ ઓલિમ્પિકનો વિડિયો જોજો તમે ચાઇના બેઝિંગ ઓલમ્પિકનો વિડિયો છે 4 વર્ષ ઇનોગ્રેશન સેરેમનીની પ્રેક્ટિસ કરી છે ચાર વર્ષ ઇનોગ્રેશન સેરેમની પ્રેક્ટિસ કરી છે અને વધારે આશ્ચર્ય તો મને એ થયું કે જેટલા ડાન્સર હતા ગ્રાઉન્ડ પર ડાન્સ કરનારા હતા એ બધાને ડાયપર પહેરાવી દેતા હતા મોટા મોટા ડાયપર કેમ એ કે પ્રેક્ટિસ દરમિયાન વચ્ચે ક્યાંય જવાનું નહીં હા ચાઈના છે એટલે નંબર લાવે કે ના લાવે ડિટરમાઇન પર્સનાલિટી અને આપણા ત્યાં તો દરેકને વિકલ્પ નક્કી જ હોય

ડિટરમાઈન પર્સનાલિટી થઈ જ શકે એટલે આજનો પ્રથમ વિષય આ છે આપણે કરી શકીએ છીએ ચોક્કસ કરી શકીએ એસ આઈ કેન